મને આપ્યું એમને. ફિલ્મ ડિરેક્ટર અને ફાઉન્ડરની વાત તો કરી, પણ સૌથી મોટો પરિચય મારા જીવનનો જેને માનું છું કે આ સંસ્થાના મૂળમાં જે મુખ્ય વ્યક્તિઓ છે, જે મહાનુભાવો છે, નાગરાણી સાહેબ અને પુરોહિત સાહેબ, એમના વિદ્યાર્થી તરીકે રહેવાનું પણ મને સદભાગ્ય પ્રાપ્ત મળ્યું છે, એ મારા માટે સૌથી મોટો પરિચય છે. એન્જિનિયરિંગ કોલેજમાં ભણવાનું ચાલુ કર્યું અને યુનિવર્સિટી સાથે લેવા દેવા જ્યારથી ચાલુ થઈ, ત્યારે પહેલી વખત ટેક ફેસ્ટ કે ટેક ફિએસ્ટા એ ટાઈપનો શબ્દ મેં પહેલી વખત સાંભળેલો. પરંતુ કોઈ સ્કૂલની અંદર અને એ પણ પ્રાઇમરી સ્કૂલના લેવલ પર કોઈ ફિએસ્ટા એ થતો હોય અને એ પણ વાર્ષિકોત્સવ કોઈ થીમ સાથે અને પણ માનવતા જેવા મુદ્દા પર જ્યારે સેલિબ્રેટ થતું, એવું મારી લાઈફમાં આજે પહેલી વખત અહીંયા નાઇસ પ્રાઇમરી સ્કૂલની અંદર જોઈ રહ્યો. ધ પેરેડોક્સ ઓફ અવર ટાઈમ, આપણા સમયની સૌથી મોટી કઠણાઈ કોઈ હોય તો એ છે કે વી હેવ ફેન્સિયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ. બહારથી આપણે જાગ જમાડવાળા બંગલા તૈયાર કર્યા, પણ અંદરથી ફેમિલી છે એ તૂટલી હોય. વી હેવ વાઇડર હાઈવેઝ બટ નેરોવર વ્યૂ પોઈન્ટ. રસ્તાઓ પોળા કર્યા પણ આપણા દ્રષ્ટિકોણ છે સંકુચિત થતા ગયા. વી હેવ મોર નોલેજ બટ લેસ વિઝડમ. જ્ઞાન વધતું ગયું પણ સમજણ એ ઘટતી ગઈ. We have been all the way to moon and back, but we find it difficult to cross a road to meet and greet our new neighbor. Chandra Suti kadaach apne jaine aavi gaya, par apni baju ma rehta apna padoshi ne kem cho kevanu kadaach apne aji aghru pade. We crack the atom. Sauthi nanamana no kan che anu ene apne crack kari sakya, but we find it difficult to crack our prejudice. Apna purvagraha ne todvo e kadaach aji pan apne aghru pade. અને એટલે જ ધ ગ્રેટ ડિક્ટેટર ચાર્લી ચેપ્લિનનું પહેલું બોલતું મૂવી, એની અંદર ચાર્લી ચેપ્લિન કહે છે કે મોર ધેન ટેકનોલોજી ઓર મશીનરી, નાઉ ઇન અવર ટાઈમ્સ વી નીડ હ્યુમિનિટી. અત્યારે ટેકનોલોજી કે મશીનરી કરતાં આપણે માનવતાની વધારે જરૂર છે, અને એ માનવતા કેવી રીતે મળે, માનવતાના શું મૂલ્યો છે એ આપણને આપણા જ બાળકો આજે અહીંથી શીખવાડવાના છે. એના માટે મારે આ સ્કૂલ અને એની સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓને ખૂબ ખૂબ અભિનંદન આપવાના છે કે સ્કૂલ ખાલી 1+1=2 નથી શીખવાડતી, પણ 2 માંથી કેવી રીતે 1 થવા એ એકતાની શક્તિ પણ આપણને શીખવાડે છે. પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓના તફાવતની સાથે પૂર્ણ માનવ અને અપૂર્ણ માનવ વચ્ચેનો તફાવત પણ આપણને શીખવાડે છે. ઉષ્મા અને ઉર્જા, હીટ અને એનર્જી, એના તફાવતની સાથે સાથે માતા પિતા અને સંતાન વચ્ચેના ઉષ્મા ભર્યા સંબંધમાં ઉર્જા મળવા માટે માનવતાના કયા મૂલ્યો જરૂરી છે એ પણ આપણને અહીંયા શીખવાડવામાં આવે છે. બાળકને મોલ્ડ કરતા પહેલા એને કેવી રીતે અનફોલ્ડ કરવો એ પણ આપણને અહીંથી શીખવાડવામાં આવે છે. ત્યારે બાળકના ઘડતરથી વિશેષ દુનિયામાં બીજું કોઈ મહાન કાર્ય નથી. એ આટલું મહાન કાર્ય જ્યારે નાઇસ પ્રાઇમરી સ્કૂલ કરી રહી હોય ત્યારે મારી એ જ શુભેચ્છા કે આ સ્કૂલના ટ્રસ્ટી સંસ્થાપકથી લઈને નાનામાં નાના વોચમેન સુધી એ દરેક વ્યક્તિ આવનારા સમયમાં એ માનવતાની મિશાલ બને, અને ખાલી ભાવનગરના જ નહીં, ગુજરાતના, ભારતના અને વિશ્વના અનેક વિદ્યાર્થીઓને આ સ્કૂલ અને આ વિદ્યાપીઠનો લાભ મળે એવી અનેક અનેક શુભેચ્છા. થેન્ક યુ.